हाय, गुड मॉर्निंग एवरीवन, वेलकम टू माय एनाटॉमी क्लास। आपणे फीमेल रिप्रोडक्टिव सिस्टम में इंटरनल ऑर्गन जोई रह्या हता। आपणे केटलाक ऑर्गन जोया, हवे आजे आपणे ओवरी इन डिटेल जोईशुं। ओवरी ए फीमेल रिप्रोडक्टिव सिस्टम में खूब ज अगत्यनो भाग भजवे छे, बराबर। दरेक आ एक प्रकारनी एक सेक्स ग्लेन्ड छे, बराबर, एटले के अंतस्त्रावी ग्रंथि छे। आना वगर फीमेल रिप्रोडक्टिव सिस्टम अधूरू छे, केम के आज ओवरीमांथी ओवम छूटू पड़े, बराबर। ओवम छूटू पड़े एटले स्पर्मने मळे अने फर्टिलाइजेशन थाय अने झायगोट रेडी करे, एटले आना कारणे प्रेग्नेंसी कंसीव थाय छे। एटले ओवरी मोस्ट इम्पोर्टेंट पार्ट ऑफ द फीमेल रिप्रोडक्टिव सिस्टम। हवे जोईए के एनी साइज, बराबर, तो एनी साइज केटली होय छे। तो दरेक स्त्रीमां ओवरीनी साइज अलग अलग होय छे, बराबर। परंतु सामान्य रीते नॉर्मली जोईए तो ओवरीनी लंबाई 1.5 इंच, बराबर, एनी पहोळाई 1 इंच અને એની જાડાઈ એટલે કે થિકનેસ એટલે 1/2 ઇંચ જેટલી હોય છે। હવે જોઈએ કે ઓવરીનું લોકેશન એટલે કે સ્થાન ક્યાં આવેલી હોય છે। તો ઓવરી કહે છે કે પેલ્વિક રિજનમાં, પેરિટોનિયમ કેવિટીમાં અને પેલ્વિસની બંને બાજુ એટલે કે ઈચ સાઇડ એક એક ઓવરી આવેલી હોય છે, બરાબર। તો હવે જોઈશું પાર્ટ્સ ઓફ ધ ઓવરી। પાર્ટ્સ ઓફ ધ ઓવરીમાં એવું છે કે મોસ્ટલી બે પાર્ટ્સ હોય છે, એક હોય છે મેડ્યુલા અને સેકન્ડ હોય છે કોર્ટેક્સ, બરાબર। તો તમને અહીંયા મેડ્યુલા જોવાઈ રહ્યું છે આ પિક્ચરમાં લેફ્ટ સાઈડ, બરાબર। તો મેડ્યુલા લખેલું છે અને રાઈટ સાઈડ લખેલું છે કોર્ટેક્સ, બરાબર। આ એક ઓવરીનો એક પિક્ચર છે। તો તમને ઓવરી કેવી હોય છે, એના પાર્ટ્સ કેવા હોય છે, તો આ એક માઇક્રોસ્કોપિક પિક્ચર છે, તો તમને એમાં આરામથી જોઈ રહ્યું છે। એટલે મેડ્યુલા જોઈએ તો તે ફાઇબ્રસ ટિશ્યુઝનું બનેલું પડ હોય છે, બરાબર। મેડ્યુલા છે જે શેનાથી બનેલું હોય છે, ફાઇબ્રસ ટિશ્યુથી બનેલું હોય છે, અને એની અંદર બ્લડ વેસલ્સ, લિમ્ફ વેસલ્સ અને નર્વ એન્ડિંગ્સ આવેલા હોય છે, બરાબર। અને સેકન્ડ છે કોર્ટેક્સ, તો તે કનેક્ટિવ ટિશ્યુઝનું બનેલું હોય છે, તેને સ્ટ્રોમા પણ કહે છે, બરાબર। પુષ્કળ પ્રમાણમાં ત્યાં અંદર ફોલિકલ્સ આવેલા હોય છે, તો અહીંયા લખ્યું છે કે કન્ટિન્યુઅસ ઓવરિયન ફોલિકલ્સ, બરાબર। તો ખૂબ જ ફોલિકલ્સ આવેલા હોય છે, અને જ્યારે આ ફોલિકલ્સ ઉપર જર્મિનલ એપિથેલિયમ ક્યુબોઇડ સેલ્સનું લેયર આવેલું હોય છે, અને ત્યારે તેને જર્મિનલ એપિથેલિયમ કહે છે, બરાબર। એક જે લેયર હોય છે, એ લેયર આવેલું હોય છે, તો એના કારણે એનું નામ જર્મિનલ એપિથેલિયમ કહેવામાં આવે છે, અને જે ઓવાને કવર કાર્ય કરે છે। એટલે કે જો ઓવમમાંથી ઓવા છૂટું પડતું હોય, એટલે સોરી, ઓવરીમાંથી ઓવા છૂટું પડતું હોય, તો એના કવર કરવાનું કાર્ય કરે છે। એમાં એવું બી છે કે ફિટલ લાઈફ દરમિયાન જર્મિનલ એપિથેલિયમ સેલ્સમાં એવા ઉત્પન્ન થાય, ઓવા ઉત્પન્ન થાય છે। આથી ફિટસનો બર્થ થાય પછી ફિમેલ ચાઇલ્ડમાં 1 લાખ જીત એવો ઓવા પ્રેઝન્ટ હોય છે, બરાબર। અને આ ફિમેલ ચાઇલ્ડ ગર્લ જ્યારે પ્યુબર્ટી એજમાં પ્રવેશ કરે ત્યારે આ ઓવા પરિપક્વ થાય છે। એટલે કે દરેક ફિમેલમાં ઇમેચ્યોર ઓવા હોય છે, બરાબર, પણ જ્યારે પ્યુબર્ટી એજમાં આવે છે ત્યારે આ ઓવા એકદમ મેચ્યોર સ્ટેજમાં આવી જાય છે, અને પ્યુબર્ટી એજમાં આવે છે એટલે ગર્લ્સમાં બહુ બધા ફિઝિકલ ચેન્જીસ આવે છે। તો એ આના હવે આપણે જોઈશું ઓવમ, ઓવમ એટલે કે અંડકોષ, બરાબર। ફિમેલ એક સ્ટ્રક્ચર મેં તમને આ પિક્ચરમાં આપ્યું છે, તમને આરામથી જોવાઈ રહ્યું છે, બરાબર, કે ઓવમ એટલે શું। ઓવરીમાં પરિપક્વ થતાં જર્મિનલ એપિથેલિયમને રપ્ચર કરીને છૂટા પડે છે અને ફેલોપિયન ટ્યુબના ફિમ્બ્રિયા દ્વારા કેચ થાય છે, બરાબર। જેમ કે મેં તમને લાસ્ટ ટોપિકમાં બતાવ્યું હતું કે ફેલોપિયન ટ્યુબના એન્ડને ફિમ્બ્રિયા કહે છે, બરાબર, ને ફિમ્બ્રિયો કેવું કનેક્ટ હોય છે ઓવરીથી એ મેં તમને બતાવ્યું હતું, બરાબર। તો ઓવમની સાઇઝ ફાઇન નીડલના પોઈન્ટ જેટલી હોય છે, ને ઓવમ પોતે હલનચલન કરી શકતું નથી, બરાબર। તો આ વસ્તુ હોય છે। હવે જોઈએ કે પ્રી મોડિકલ ફોલિકલ્સ, બરાબર, તો કેટલા કેટલા ફોલિકલ્સ હોય છે ઓવમની અંદર, તો એ આપણે જોઈએ। કુલ ટોટલ 2 ફોલિકલ્સ હોય છે ઓવરીની અંદર, બરાબર। તો 2 ફોલિકલ્સના પિક્ચર આપેલું છે, અને ફોલિકલ્સનું બી આ પિક્ચર છે, એમાં લેફ્ટ સાઈડ લખેલું છે કે કયા કયા ફોલિકલ્સ હોય છે। તો ફર્સ્ટ છે કે પ્રી મોડિકલ ફોલિકલ્સ, અને સેકન્ડ છે ઓવરીયન ફોલિકલ્સ। હવે પ્રી મોડિકલ ફોલિકલ્સમાં એવું છે કે પ્યુબર્ટી પીરિયડ દરમિયાન ઓવરીની સરફેસ સ્મૂધ હોય છે, તેમાં રહેલા ઓવા સ્મોલ અને અપરિપક્વ હોય છે, અને તેને પ્રી મોડિકલ ફોલિકલ્સ કહેવામાં આવે છે, બરાબર। એટલે કે આમાં એવું હોય છે કે જે ઓવમ હોય છે, જે ઓવા હોય છે, એકદમ સ્મૂધ હોય છે, બરાબર, ઇમેચ્યોર હોય છે અને નાના હોય છે, બરાબર, એટલે અપરિપક્વ એટલે કે ઇમેચ્યોર, બરાબર, અને પ્રી મેડિકલ ફોલિકલ્સ એને એટલે કહેવામાં આવે છે। હવે જોઈએ કે ઓવરિયન ફોલિકલ્સ, તો ઓવરિયન ફોલિકલ્સમાં એવું છે કે જે ઓવમ પરિપક્વ થાય, રાઈટ, એટલે કે જે ઓવમ મેચ્યોર થઈને જર્મિનલ લેયરમાંથી રપ્ચર થાય થવા તૈયાર હોય તેવા ફોલિકલ્સને ઓવરિયન ફોલિકલ્સ કહે
છે, એટલે આમાં બે ડિફરન્સ છે. પ્રીમોડિકલ ફોલિકલ્સ એટલે ઇમેચ્યોર અને ઓવરિયન ફોલિકલ્સ એટલે કે મેચ્યોર, બરાબર, રાઈટ? એટલે તમારે કન્ફ્યુઝન ના હોય, બરાબર. હવે જોઈશું બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય. તો બ્લડ સપ્લાયમાં ઓવરિયન આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે અને નર્વ સપ્લાયમાં સિમ્પથેટિક અને પેરાસિમ્પેથેટિક દ્વારા નર્વ સપ્લાય થાય છે. હવે જોઈશું ફંક્શન ઓફ ધ ઓવરી. ફંક્શન ઓફ ધ ઓવરીના મોસ્ટલી બે ફંક્શન છે. ફર્સ્ટ છે ઓવ્યુલેશન અને સેકન્ડ છે એન્ડોક્રાઇન એક્શન. તો હવે જોઈશું ઓવ્યુલેશન, બરાબર. તો પરિપક્વ ઓમ જર્મિનલ એપિથેલિયમ સેલ્સ રપ્ચર થઈ તેમાંથી બહાર આવે તે ક્રિયાને ઓવ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે મેચ્યોર ઓવમ હોય, બરાબર, એ એપિથેલિયમ સેલ્સને રપ્ચર કરીને બહાર આવે, રપ્ચર એટલે તોડીને, તો એને ઓવ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. તંદુરસ્ત એટલે કે હેલ્ધી ફિમેલ્સમાં આ ક્રિયા સામાન્ય રીતે દર મહિને પ્યુબર્ટી એજથી શરૂ થઈને મેનોપોઝ સુધી ચાલુ રહે છે. એટલે કે જે નોર્મલ ફિમેલમાં જેમની સાયકલ્સ નોર્મલ હોય, જેમનું બોડી સ્ટ્રક્ચર અને બોડી સિસ્ટમ નોર્મલ્સ હોય, તો એમાં આ બધું રેગ્યુલરલી નોર્મલ રીતે થાય છે. એટલે પ્યુબર્ટી એજ સ્ટાર્ટ થાય ત્યાં સુધી મેનોપોઝ સુધી, બરાબર. એટલે કે મેનોપોઝ એટલે કે મેન્સિસ આવવાનું બંધ થાય એટલે મેનોપોઝ પીરિયડ સુધી આ રેગ્યુલર ચાલુ રહે છે. આ ઓવ્યુલેશનના પીરિયડને ડેન્જરસ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ સમયગાળા દરમિયાન પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ઘણી બધી વધારે હોય છે. મોસ્ટલી ઓવ્યુલેશન મેન્સિસના 14 ડેઝમાં, એટલે કે આફ્ટર મેન્સિસ પછી 5 ડેઝ પછી, એટલે કે 11માંથી 14માં દિવસે ઓવ્યુલેશન થવાનું સ્ટાર્ટ થાય છે. એટલે કે જે ફિમેલ હોય અને જે મેરિડ હોય એને પ્રેગ્નન્સી થવાના ચાન્સીસમાં શક્યતા ઘણી વધારે હોય છે. હવે સેકન્ડ જોઈશું એન્ડોક્રાઇન એક્શન, બરાબર. તો ઓવરી તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોન ઉત્પન્ન કરે છે. તેની અસર અમુક પ્રમાણે હોય છે, બરાબર. મોસ્ટલી ફિમેલમાં આપણામાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના સેક્સ હોર્મોન હોય છે. ઇસ્ટ્રોજન તે પિટ્યુટરી ગ્રંથિના એન્ટ્રિયર લોબમાં ઉત્પન્ન થતા ફોલિકલ્સમાં સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH અને કોર્પસ લુટિયમ સેલ્સ તથા ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ સાથે મળીને ઉત્પન્ન થાય છે. એટલે કે આ ઇસ્ટ્રોજન સાના દ્વારા ઉત્પન્ન થાય તો પિટ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર લોબમાં, પછી તથા ફોલિકલ્સના સ્ટિમ્યુલેટિંગ હોર્મોનમાં અને કોર્પસ લુટિયમમાં ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ સાથે મળીને ઉત્પન્ન થાય છે. તે મેટાબોલિઝમની ક્રિયા ઉપર અસર કરે છે, તેમજ એન્ડોમેટ્રિયમ લેયરમાં ફેરફાર લાવે છે. ઉપરાંત તે સ્તન, વજાઇનલ એટલે કે બ્રેસ્ટ, વજાઇનલ એપિથેલિયમ અને સર્વાઇકલ ગ્રંથિઓ ઉપર અસર કરે છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એટલે લાઈક ગર્ભાવસ્થા દરમિયાન ફીટસ અને પ્લેઝેન્ટા ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન વધારવામાં ઓવરીને મદદ કરે છે, અને જે ફીટસ અને ડેસિડ્યુઆ તેમજ બ્રેસ્ટનો ગ્રોથ પણ કરે છે. લેબર પેઇન દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને હોર્મોન ભેગા મળીને યુટ્રસના કોન્ટ્રાક્શનને રિધમેટિક કરે છે, જેથી ફીટસ સહેલાઈથી બહાર થઈ શકે છે. એટલે લેબર પેઇન લાવવામાં પણ આ હોર્મોન ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એટલે કે યુટ્રસના જે મસલ્સ હોય એને કોન્ટ્રાક્શન એટલે કે સંકોચાવવાનું કાર્ય કરે, જેથી બેબી સંકોચાય તરત જ એ બહાર આવી શકે. પછી છે કે પ્રોજેસ્ટ્રોન ડેસિડ્યુઆ અને એમ્બ્રિયોને પણ પૂરતું પોષણ મળી રહે તે માટેનું કાર્ય કરે છે. ડિલિવરી પછી આ હોર્મોન બ્રેસ્ટમાંથી મિલ્કનું સિક્રેશન કરવાનું કાર્ય કરે છે, બરાબર. આફ્ટર ડિલિવરી બેબીને બ્રેસ્ટ મિલ્ક ખૂબ જ જરૂરી હોય છે, તો આ હોર્મોન એ બ્રેસ્ટ મિલ્કના પ્રોડક્શન માટે પણ ખૂબ જ હેલ્પફુલ છે. આ બંને હોર્મોન શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પણ જાળવી રાખે છે, બરાબર. ટુ મેન્ટેન ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, બરાબર. ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય મેં આગળ તમને કીધું છે, તો એ મેન્ટેન કરવામાં પણ આ ભાગ ભજવે છે. આ હોર્મોન મેન્સ્યુરેશન સાયકલનું પણ નિયમન કરે છે, બરાબર. એટલે કે મેન્સ્યુરેશન સાયકલ રેગ્યુલેટ કરે છે અને મેન્ટેન કરે છે, અને મેન્સ્યુરેશન સાયકલ કેવી રીતે ચાલે એ આખી પ્રક્રિયા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોન કરે છે, બરાબર. એટલે ફિમેલમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધી હોર્મોન ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટ્રોન, બરાબર. આ એક ફિમેલ રિપ્રોડક્ટિવ હોર્મોન છે અને ઓલ્સો નોન ટુ સેક્સ હોર્મોન બી, બરાબર. તો આ હતું ઓવરી, બરાબર, ઇન ડિટેલમાં હતું. હવે આપણે મેન્સ્યુરેશન સાયકલ જોઈશું. Thank you so much everyone watching my video. I hope enjoy my class. ત્યાં સુધી લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને કમેન્ટમાં કહો કે કયા બીજા વિડીયો જોઈએ છે ટોપિક પર. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ હેન્ડ વોશિંગ. બાય બાય.